જેમાં આપણે પાઠ 12 નું ફરી ઉપડ્યા બરાબર પાઠ નું નામ શું છે ફરી ઉપડ્યા એટલે કે પાછા જાય છે એમ અથવા તો પાછા ચાલ્યા તો આ પાઠ નું નામ છે તો આપણે જોશું કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે આપણે ઘણા લોકો એકબીજાની જીવન જરૂરિયાત માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે કોઈ લોકો છે તો ધંધા માટે જતા હોય છે કોઈ રોજગાર માટે કોઈ ભણવા માટે પછી કોઈ છે તો કોઈ ના એક ગામ બીજે ગામ બદલી થઈ ગયું હોય તો પણ જાય છે ઘણા એ બીજી જગ્યાએ મકાન લીધું હોય તો પણ એ જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે એટલે જીવનમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો સ્થળાંતર કરતા હોય છે આજે બધા સંબંધીઓ દશેરા ઉજવવા માટે ધનુના ઘરે આવે છે તેઓ તેમના સામાન વડદગાડામાં લઈને આવે છે ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે તેથી બધા તહેવારો તેમના ઘરે જ ઉજવાય છે ધનુની માતા મામી અને તેની કાકી પુરણપોળી એટલે કે વેઢી બનાવવામાં વ્યસ્ત છે તેની સાથે તેથી કઢી પણ બનાવવામાં આવે છે હવે દશેરાની ઉજવણી કરે છે આ લોકો એટલે એના એના પપ્પા છે ધનુના પપ્પા એ સૌથી મોટા ભાઈ છે એના ઘરે બધા લોકો ભેગા મળીને બધા તહેવારો ઉજવે છે અને એના મમ્મી કાકી અને મમ્મી કાકી અને મામી છે એ પુરણપોળી બનાવે છે પુરણપોળીને બીજું શું નામ હોય છે તો કે વેઢવી તરીકે પણ ઓળખાય છે આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર થયો પરંતુ સાંજ પડતા બધાના મૂડ બદલાઈ ગયા સ્ત્રીઓ અને બાળકો તેમના સામાન બાંધવાનું ચાલુ કર્યું પુરુષો મુકાદમ એટલે કે સાથે બેઠા હતા મુકાદમ દરેક પરિવારે લીધેલી લોનની વિગતો આપતો હતો પછી આપણને થોડાક મહિનાઓ માટે વાત થઈ મુકાદમ ગામના લોકોને આગળના 6 મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું રહેશે તે સમજાવતો હતો તેઓને તેમના ખર્ચા માટે થોડા પૈસાની લોન પણ આપે છે અને ધનુને યાદ છે આ નિયમિતપણે થતું રહે છે હવે ધનુ છે એ આ બધું જોવે છે કે આખો દિવસ સદાય સરસ મજાની મોજ મજા માણી અને સાંજ પડી એટલે બધા એના પોતાના જે બિસ્તરા પર જે સામાન છે એ બધું બાંધવા લાગે છે અને ત્યાં ગામના લોકો મુકાદમ એટલે એક મુખી હોય એ છે એ બધાને લોન વિશે સમજાવે છે અને હવે આગળ તમારા બધાને શું કરવાનું છે એ એને જણાવે છે વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે બીજા ઘણા પરિવારો પણ આવી જ રીતે જમીન પર કામ કરે છે તેઓ આ મહિનામાં પૂરતા પૈસા કમાઈ લે છે પરંતુ જ્યારે વરસાદ ન હોય અને ખેતરમાં કામ ન હોય ત્યારે બાકીના 6 મહિના કેવી રીતે નિભાવવા તેથી દરેક જણ મુકાદમ પાસેથી ઉછીના પૈસા લે છે તે પૈસા પરત આપવા તેઓએ મુકાદમ માટે કામ કરવું પડે છે મુકાદમ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે તે તેમની શેરડીની ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે હવે વરસાદની ઋતુ હોય ત્યારે તો એ લોકો ખેતી કરે છે અને ખેતી જે જમીનમાં ખેતી કરી અને ત્યાંનું બધું કામકાજ છે એ સંભાળી લે છે પણ જો વરસાદ ગયો છે અને ત્યાર પછીની સિઝનમાં એ લોકો શું કરે છે તો કે ત્યારે સાવ નવરા બેસે છે એ ખાલી આ એક ઋતુમાં જે આખા વર્ષનું છે એ આ લોકો કમાઈ લે છે પરંતુ જ્યારે વરસાદ નથી હોતો ત્યારે આ લોકોને ખાવાનું અને પૈસાની ખેંચ પડે છે ત્યારે આ મુકાદમ એટલે કે જે મુખી છે એ આ બધાને મદદ કરે છે પૈસા આપે છે અને કામ શોધવામાં પણ મદદ કરે છે અને એ લોકોને ત્યાં ફેક્ટરીમાં કામ પણ અપાવે છે જો ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે તો કે ના બધા ખેડૂતો પાસે એની પોતાની જમીન નથી હોતી અત્યારે બધા લોકો છે એ શું કરે છે તો કે જમીન છે એ ત્યાં બીજા લોકોને ખેતી કરવા આપી દે છે અને પોતે શહેરમાં વસવાટ કરવા જતા રહે છે આગામી મહિનાઓમાં ધનુ અને તેના માતા પિતા તેના કાકા અને તેમના બે મોટા બાળકો તેના મામા મામી અને તેમની બે દીકરી તથા ગામમાંથી 40-50 પરિવારો તેમના ઘરથી દૂર થઈ જશે આ 6 મહિનામાં ધનુ અને તેના જેવા બીજા કેટલાક બાળકો શાળાએ જઈ શકશે નહીં ધનુના વૃદ્ધ દાદા દાદી અને પ્રજ્ઞાચક્ષુ કાકી અને તેની 2-3 મહિનાની પિતરાય બહેન ગામમાં જ રહેશે બીજા ઘરોમાં પણ વૃદ્ધો અને બીમાર માણસો ગામમાં જ રહે છે ધનુ તેના દાદીમાને ખૂબ જ યાદ કરે છે ધનુને હંમેશા લાગે કરે છે કે તેની દાદીની સંભાળ કોણ રાખશે પરંતુ ધનુ શું કરી શકે એ વિચારે છે કે હવે જ્યારે આગામી સમય એવો આવશે ત્યારે એના ઘરના બધા માણસો છે એ અમુક અમુક જે મોટા માણસો છે બધા ઘરના વડીલો એ કામ માટે એક શહેરથી બીજા શહેરમાં જાશે અને અહીંયા ઘરમાં અમુક અમુક એના નાના છોકરાઓ ને એના જે દાદી દાદી મામી બધા છે એ અહીંયા ગામમાં રહેશે અને બીજા લોકો કામ માટે બીજા શહેરમાં સ્થળાંતર કરશે ત્યારે ધનુ છે એને એના દાદી માની ખૂબ જ યાદ આવે છે અને કહે છે કે મારા દાદી માં છે એનું ધ્યાન કોણ રાખશે એની સંભાળ કોણ લેશે એને ખૂબ જ એના દાદીની વહાવ કરે છે
આ પરિવારનો કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે 6 મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી તેમની ઝૂંપડીઓમાં રહેશે પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે અને સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધશે પછી ભારાઓની શેરડીને ફેક્ટરીમાં લઈ જવામાં આવશે અને ઘણો વારંવાર તેના પિતા સાથે જાય છે ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર ભડકાડામાં રાત્રિ વિતાવે છે ત્યાં ધનુ બળદો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે હવે આમાં બતાવે છે કે કેવી રીતે એ લોકો કામ કરે છે અને શું કરે છે તો કે એ જ્યાં જાય છે ત્યાં આગળ શેરડીની ફેક્ટરીમાં જાય છે તો એના પપ્પાને લોકો છે એ બધા શું કરે છે તો કે શેરડી છે શેરડીના જે બધા બધા વાવી હોય એ શેરડી ત્યાંથી કાપી અને એના મમ્મીની લોકો છે એ શેરડી કાપેલું એના ભારા બનાવે છે અને ત્યાં પછી એને ગાડામાં ભરી અને જ્યાં ફેક્ટરી છે ત્યાં સુધી પહોંચાડે છે તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચી તેમને કેટલી શેરડી આપી તેનો હિસાબ બનાવવાનું રહેતી તેઓ આ પહોંચ તેમના લોનના ખાતાનો હિસાબ રાખનાર પ્રતિનિધિને આપતા પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે તેમને થોડા પૈસા પણ આપતા પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં આગળના અઠવાડિયા માટે લોટ અને તેલ ખરીદવા સાથે લઈ જતા હતા ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અથવા મીઠાઈ પણ ખરીદતા હતા તેમણે ધનુ માટે પેન્સિલ રબર અને નોટબુક પણ ખરીદ્યા અંતે તો એમનો પ્રિય છે પરંતુ ધનુ તે જ તેને 6 મહિના નહીં વાપરી શકે કારણ કે તે શાળાએ જશે નહીં મામીની ઈચ્છા ધનુને ભણાવી અને જીવનમાં કંઈક બનાવવાની છે ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે એવું તે ઈચ્છતા નથી મામા અને મામી તેના માતા પિતાને કહે છે જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને આવીશું ગામના બીજા બાળકો છે તે શાળાએ જશે તો તેને ભણવાનું ચાલુ રાખશે અને આગળ ભણશે તો કંઈ બનશે જો જીવનમાં ભણતરનું મહત્વ પણ આમાં જણાવ્યું છે જો જીવનમાં તમે ભણશો નહીં તો આગળ કંઈ જ કરી શકશો નહીં તેથી એના મામી છે એને કહે છે કે હવે બીજી વખત આપણે જ્યારે આ દશેરા પછીની સિઝનમાં આપણે અહીં આવીએ તો આપણે ધનુને સાથે લઈ આવશું નહીં એને એના કાકી અને એના જે દાદીમાં છે અને ત્યાં જ મૂકીને આવશું જેથી કરીને તે પોતે શાળાએ જઈ શકે અને ભણી શકે જો ભણશે તો એ જીવનમાં કંઈક આગળ વધી શકશે અને એ પોતે એના પગ પર થઈ અને આગળ વધશે માટે એને ભણવા માટે પ્રોત્સાહન આપે છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રશ્ન જવાબને આવી જઈએ થેન્ક યુ